હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં ને? અમારે ત્યાં ફાગણ મહિનાની ગરમી શરૂઆત કરી દીધી છે. ઝીણી 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 લાગડ, જ્યાં દૂર દૂર નજર કરો ને ત્યાં લાગડ ઝાંઝવા બળવાનું ચાલુ થઈ ગયું છે. એમાં અત્યારે અમારે ઘઉં વાઢવાના બાકી રહી ગયા છે. ત્યાં વહેલા જાગવાનું હતું, 5 વાગ્યા જાગવું હતું, 4:30 વાગે ઊંઘ ઉડી ગઈ. તો ઘડેક થઈ એમ થયું કે હાલ ને ઘડેક ખોઈ લેવી, ત્યાં સીધા 6:45 ગયા. કીધું કાંઈ વાંધો નહીં, 6:45 સીધા પાછળ આવ્યા, ગાયું દોઈ લીધી, ગાયું દઈને ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને સીધા લેટ ગો ઘઉં વાઢવા. દૂધના કેનાય પીડ્યા રહ્યા, દૂધ વાસણે પીડ્યા રહ્યા. બપોરે 12 વાગ્યા મને હાથ કર્યો કે હાલ રાંધવું નથી. 12 વાગી ગયા. 12 વાગે આવીને રસોઈ બનાવી, રાંધીને ખાધું. એજે ખાઈને વૈગ્યું નહોતું ને તા મને કે હાલ તું મોટર શરૂ કરી દે પાણી વાળવાને. પાણી વાળવા વૈયા ગયા. એમ થયું ઘણે ઘઉં પાછી તરસ લાગી, પાણી થોડુંક ડારનું મોળું છે એટલે વાડીએ થોડુંક મીઠું પાણી ભરી રાખ્યું છે. એટલે મીઠું પાણી પીવા અહીં આવ્યા. ફોન ભળગ્યા એટલે સીધો ફોન ઉપાડ્યો અને વિડીયો શરૂ કરી દીધો. હજી દૂધને કેને ધોવાના પીડ્યા છે અને હવે લગભગ નાખું પણ પોગવા આવ્યું હશે. અને એમાં પાછી અમારી આ ગાયું થોડુંક કામ બતાવી દે છે. જો પોદળા કેવા કીને નાખ્યા છે તો આ બધા પોદ પછી ઢવડશું, પહેલાં નાકું વાળવા જવું પડશે. અને દૂધના કેને એમને પીડ્યા છે તો એ કેન ધોઈ નાખી. જવા બધી આપણી ગાયું કેવી સારા શાંતિથી આરામથી અમુક ઊભા છે ને અમુક બેઠા છે. ગટ્ટ દૂધ ના કેન પડ્યા છે. હાલો તય હવે દૂધ ના કેન ધોઈને વયા જાય, નાકું વાળવા, નાકું વાળીને પછી આવીને ચા મેક્ષન ચા પીને પછી સીધા ઘઉં વાળવા. આવી જાઓ ઘઉં વાળવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.